नमस्कार विद्यार्थी मित्रों मित्रों आपणे चेप्टर सात याम भूमितिनी आगळ शरूआत करिए। स्वाध्याय 7.2 में आठमा नंबर नो दाखलो कि जो ए अने बी अनुक्रमे -2 -2 अने 2 -4 होय के अहींया ए अने बी बिंदुओना याम आपेला छे एना याम -2 -2 अने बी बिंदुना याम 2 अने -4 एपी बराबर 3/4 AB 3/7 AB थाय અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો તે બિંદુ P ના યામ શોધો કે વિભાજન બિંદુ P ના યામ શોધવાના છે। તો રકમ ની અંદર જે આપેલું હોય આપણે અહીંયા લખી નાખીએ પહેલા। તો A બિંદુ ના યામ આપેલા છે, A બિંદુ ના યામ કેટલા છે? -2 -2। B ના યામ, B કેટલા છે? 2 -4। બિંદુ P વિભાજન બિંદુ છે અને વિભાજન બિંદુ ના યામ આપણે કયા લઈએ? X અને Y લઈએ। અને અહીંયા એપી બરાબર 3/7 AB આટલું તમને રકમની અંદર આપેલું છે મિત્રો। એના યામ આપેલા છે, બીના યામ આપેલા છે, પણ તમારી પાસે ગુણોત્તર નથી। ગુણોત્તર માટે તમારે m/n ની કિંમત જોઈએ। હવે અહીંયા રકમમાં એવું કીધું છે કે બિંદુ P રેખાખંડ AB પર આવેલ છે। આપણે આકૃતિ દોરીએ તો વધારે તમને ખબર પડશે। જો મિત્રો આ રેખાખંડ AB, रेखाखंड AB पर P बिंदु छे, धारो के अहींया P बिंदु छे। तमने AP बराबर 3/7 AB आपेला छे, पण तमारे गुणोत्तर माटे AP अपॉन PB एनो गुणोत्तर जोईए ने तमारे। AP अपॉन PB नो गुणोत्तर तमारी पासे AP तो आपेला छे पण PB नथी, तो PB माटे शुं करशो तमे? PB माटे AB माथी AP माइनस करी दईए तो तमने आ PB मळी जशे। એટલે મિત્રો સૌથી પહેલા આપણે આ પીબી શોધી કાઢીએ। પીબી બરાબર 3/7 AB, આખું જે એબી છે એમાંથી એપી માઇનસ કરી દઈએ। AB - AP, હવે એપી ની કિંમત તો છે તમારી પાસે 3/7 AB, તો અહીંયા કિંમત મૂકી દઈએ। પેલા એબી લખીએ માઇનસ એપી, એટલે 3/7 AB। હવે 7 નો અહીંયા ગુણાકાર કરીએ એટલે શું થાય? 7AB - 3AB અપોન 7 7 - 3, 7 માંથી 3 માઇનસ કરી દો કેટલા થાય? 4AB/7। આ તમને પીબી મળી ગયા। હવે તમારે ગુણોત્તર શોધવો છે। ગુણોત્તર માટે m/n ની કિંમત શોધવી પડે। m/n એટલે કે AP/PB શોધવું પડે ને મિત્રો તમારા। તો હવે ગુણોત્તર શોધી કાઢીએ। m/n ગુણોત્તર શોધવા માટે આપણે શું કરીએ? AP/PB, AP/PB, AP ની કિંમત તો છે જ અને PB તમને અહીંયા મળી ગયા છે। PB આ મળી ગયા તમને, AP 3/7 AB। તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ 3/7 AB, નીચે PB ની કિંમત કેટલી છે? 4/7 AB, 4/7 AB। હવે શું કટ થાય અહીંયા? જો AB કટ થઈ જશે, અહીંયા છેદમાં 7, અહીંયા પણ છેદમાં 7, એટલે કટ થઈ ગયું। શું વધ્યું હવે? તો હવે જે ગુણોત્તર મળે છે તમને એ કેટલો મળ્યો? અંશમાં 3 વધ્યા, છેદમાં 4 વધ્યા, એટલે આજે AP/PB હતા m/n ગુણોત્તર તમને મળી ગયો 3/4। હવે જો A બિંદુ આપેલા છે, B બિંદુના યામ આપ્યા છે, ગુણોત્તર પણ મળી ગયો તમને, તો હવે વિભાજન બિંદુના યામ તમે સરળતાથી મેળવી શકો। આ જે બિંદુ છે A બિંદુ, એને આપણે x1 y1 કહીએ, x1 y1, અને B ના યામ તો એને x2 y2 વડે દર્શાવીએ, અને P ના યામ તો XY છે જ। તો વિભાજન બિંદુના યામ માટેનું જે સૂત્ર હતું એ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ, તો વિભાજન બિંદુ P ના યામ સૂત્ર તમને ખબર જ છે। સૂત્ર કયું હતું? mx2 + n x1
अपॉन एम प्लस एन, पछी वाइया माटे एम वाई टू प्लस एन वाई वन अपॉन एम प्लस एन। हवे आमा किंमतो मूकीए, एम नी किंमत त्रण, एन नी किंमत चार, तो एम नी किंमत त्रण, एम एना पछी एक्स टू, एक्स टू केटला छे, एक्स टू अहींया तमारी पासे बे प्लस एन, एन केटला हता चार, एक्स वन, एक्स वन केटला छे माइनस टू, छेदमा एम प्लस एन एटले त्रण प्लस चार। हवे वाय माटे एम त्रण वाय टू, वाय टू नी किंमत माइनस चार प्लस एन वाय वन माइनस बे अपॉन थ्री प्लस फोर। હવે અહીંયા ત્રણ દુ છ, ચાર દુ આઠ, એટલે માઇનસ આઠ, નીચે ત્રણ અને સાત, ચાર એટલે સાત થઈ જશે। અહીંયા ચાર તરી બાર, માઇનસ છે એટલે માઇનસ બાર, ચાર દુ આઠ એટલે માઇનસ આઠ, નીચે સાત, સિક્સ માઇનસ એટ તો માઇનસ બે થાય, માઇનસ બે અપોન સેવન, માઇનસ બાર અને માઇનસ આઠ તો માઇનસ વીસ છેદમાં સાત। એટલે વિભાજન બિંદુ પીના યામ તમારે શોધવાના હતા, એટલે બિંદુ પીના યામ તમને મળી ગયા। ખબર પડી ગઈ ને મિત્રો કે અહીંયા એ બિંદુ બી બિંદુ બંનેના યામ આપ્યા હતા, વિભાજન બિંદુ પીના યામ શોધવાના હતા, અને તમને એપી બરાબર થ્રી અપોન સેવન એ બી આપ્યા હતા। એપી ની કિંમત આપી હતી, તમારે પીબી ની કિંમત પણ શોધવી પડે, કેમ કે ગુણોત્તર માટે શું કરવું પડે, એપી અપોન પીબી। એટલે પેલા ગુણોત્તર શોધી કાઢ્યું આપણે એમ અપોન એન, એપી અપોન પીબી, ગુણોત્તર મળી જાય, એના પછી સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે તમને તરત જવાબ મળી જશે। મિત્રો આગળના દાખલાની રકમ જોઈએ કે એ માઇનસ ટુ ટુ અને બી ના યામ ટુ એટ, આ બંને બિંદુને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો। કે એક રેખાખંડ એ બી આપેલો છે, આ રેખાખંડ એ બી ના ચાર સમાન ભાગ થાય એવા બિંદુઓના યામ શોધવાના। આપણે આકૃતિ દોરીને સમજીએ એટલે વધારે ખબર પડે તમને। ધારો કે આ રેખાખંડ એ બી, આ રેખાખંડ એ બી ના ચાર સમાન ભાગ કરવાના છે, તો ચાર સમાન ભાગ કેવી રીતે કરીશું, તો એ બી ની વચ્ચોવચ્ચ મધ્ય બિંદુ લઈએ, તો બે ભાગ થઈ ગયા મિત્રો। હવે આ જે અડધો ભાગ છે એની વચ્ચે કોઈ મધ્ય બિંદુ લઈએ, અને આ બાજુના અડધા ભાગમાં પણ વચ્ચે મધ્ય બિંદુ લઈએ, એટલે જો વચ્ચે ત્રણ બિંદુ મૂકો એટલે ચાર ભાગ થાય છે, એ બી ના ચાર ભાગ થઈ ગયા। ધારો કે એ બી ના વિભાજન બિંદુના યામ પી ક્યુ અને આર લઈએ આપણે, કયા બિંદુઓ છે મિત્રો, પી ક્યુ અને આર। અહીંયા એ બિંદુના યામ તમને આપેલા છે કેટલા છે, માઇનસ ટુ ટુ, બી બિંદુના યામ કેટલા છે, બે અને આઠ। એ બિંદુના યામને એક્સ વન વાય વન કહેવાય, એક્સ વન વાય વન, અને બી બિંદુના યામને એક્સ ટુ વાય ટુ, એ તો ખબર જ છે મિત્રો તમને। મિત્રો અહીંયા રેખાખંડ એ બીના ચાર સમાન ભાગ થાય છે, અને ચાર ભાગ કરતા બિંદુઓના યામ પી ક્યુ અને આર છે, તો આ ત્રણેયના યામ તમારે શોધવાના। તો મિત્રો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે એ બીનું મધ્ય બિંદુ કયું છે, ક્યુ। તો સૌથી પહેલા આપણે ક્યુ ના યામ મેળવી દઈએ, તો આપણે લખીએ કે એ બી નું મધ્ય બિંદુ ક્યુ છે। મધ્ય બિંદુ ક્યુ હોય તો મધ્ય બિંદુના યામ તો તમને ખબર જ છે, એક્સ યામનો સરવાળો છેદમાં બે અને વાય યામનો સરવાળો છેદમાં બે, તેથી ક્યુ ના યામ તમારે શોધવા છે। એનો એક્સ યામ માઇનસ ટુ અને અહીંયા પ્લસ ટુ છેદમાં બે, અને વાય યામનો સરવાળો તો બે પ્લસ આઠ છેદમાં બે। હવે અહીંયા માઇનસ બે અને પ્લસ બે કેટલા થઈ જશે, ઝીરો અપોન ટુ, અહીંયા બે અને આઠ કેટલા થઈ જાય, દસ અપોન ટુ, અહીંયા ઝીરો અપોન ટુ એટલે ઝીરો જ થશે મિત્રો, અને અહીંયા પાંચ
એટલે ક્યુ ના યામ મળી ગયા મિત્રો. ક્યુ ના યામ કેટલા મળે છે? 0 અને 5. મિત્રો આપણને વિભાજન બિંદુ ક્યુ ના યામ મળી ગયા. હવે આકૃતિ પરથી જોશો તો બિંદુ પી એ એક્યુ નું મધ્ય બિંદુ છે. કોનું મધ્ય બિંદુ છે? એક્યુ નું મધ્ય બિંદુ. આપણે લખીએ કે બિંદુ પી એ એક્યુ નું મધ્ય બિંદુ છે. એક્યુ નું મધ્ય બિંદુ પી છે એટલે પી ના યામ શોધીએ. હવે તેથી પી ના યામ તમારે શોધવા છે. તો ક્યુ ના યામ તો મળી ગયા મિત્રો. ક્યુ ના યામ કેટલા મળ્યા? 0, 5. તો એક્સ યામ નો સરવાળો છેદમાં 2. તો અહીંયા જો -2 અને 0, તો -2 + 0/2. વાય યામ માટે 2 અને 5, 2 + 5/2. હવે અહીંયા -2 + 0 એટલે -2/2, અહીંયા 7/2. -2/2 છેદ ઉડાડી દો એટલે -1 અને 7/2, એટલે બિંદુ પી ના યામ પણ મળી ગયા તમને. હવે કયું બિંદુ બાકી રહ્યું? બિંદુ આર. તો આર કોનું મધ્ય બિંદુ થાય? આર એ ક્યુબી નું મધ્ય બિંદુ છે. આર એ ક્યુબી નું મધ્ય બિંદુ થાય. તો આપણે લખીએ કે ક્યુબી નું મધ્ય બિંદુ આર છે. હવે આર ના યામ શોધી કાઢીએ. એક્સ યામ એટલે 0 અને 2, એટલે 0 + 2/2. 0 + 2/2. અને વાય યામ માટે 5 અને 8. પાંચ પ્લસ આઠ છેદમાં 2. હવે અહીંયા શું થાય? 0 + 2 એટલે 2/2, અહીંયા 13/2, અહીંયા છેદ ઉડાડો એટલે 1 અને 13/2. મળી ગયા મિત્રો કે જ્યારે પણ તમને આવી રીતે કોઈ રેખાખંડ આપેલો હોય એના 4 સરખા ભાગ કરતા બિંદુઓના યામ શોધવાના હોય ત્યારે આ મધ્ય બિંદુની રીતથી તમે દાખલો સરળતાથી ગણી શકો છો. મિત્રો આગળનો 10મા નંબરનો દાખલો જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપેલા છે તમને 3, 0, 4, 5, -1, 4, -2, -1. સમબાજુ ચતુષ્કોણના 4 ક્રમિક શિરોબિંદુ આપેલા છે તો એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા તો જે શિરોબિંદુઓ છે ને આપણે ABCD વડે દર્શાવી દઈએ. સૌથી પહેલા બિંદુ A ના યામ 3, 0, બિંદુ B 4, 5. ક્રમિક શિરોબિંદુ આપેલા છે મિત્રો તમને એટલે ક્રમિક નામ લખી નાખીએ ABCD. ચલો 4 શિરોબિંદુઓના યામ લખી નાખીએ આપણે. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેં થિયરીમાં લખાવ્યું હતું મિત્રો તમને યાદ હશે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કયું થાય? 1/2 × બંને વિકર્ણનો ગુણાકાર. આપણે થિયરી જોઈએ એટલે તમને યાદ આવશે. એટલે મિત્રો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર યાદ રાખજો 1/2 × બંને વિકર્ણનો ગુણાકાર. તો ચતુષ્કોણ ABCD છે તો એમાં વિકર્ણ કયા થાય? AC અને BD. તો સૌથી પહેલા તમારે AC અને BD નું માપ શોધવું પડે. AC નું માપ શોધી કાઢીએ તો અહીંયા x1 - x2² તો 3 માઇનસ કરીને -1 એટલે +1 ઉપર સ્ક્વેર +0 - 4² વર્ગમૂળમાં. અંતરનું સૂત્ર તો યાદ છે ને મિત્રો તમને?
હવે જો અહીંયા 4 નો વર્ગ પ્લસ અહીંયા માઇનસ 4 નો વર્ગ चार नो वर्ग करो एट्ले सोल प्लस अहियाँ माइनस चार नो वर्ग करो एट्ले प्लस सोल सोल प्लस सोल के थी जाए बत्रीस। हवे एसी की किंमत वर्गमूल में बत्रीस मळी, वर्गमूल में बत्रीस एट्ले आपणे आवी रीते लखी सकिए सोल गुणिया बे, तो सोल नो वर्गमूल बहार निकली जाए। सोल नो वर्गमूल केटलू थाय चार, बे एम नम रहेशे एटले एने वर्गमूल नी अंदर राखीए। एसी की किंमत मळी गई, हवे आपणे आगळ बीडी की किंमत शोधीए। बीडी नु माप तमारे शोधवू छे, तो बीडी बराबर एक्स टू माइनस एक्स वन, एटले अहीं चार माइनस करीने माइनस बे एटले प्लस बे, तो अहीं चार प्लस बे आ बधुं मैं तमने शीखवाड्युं छे मित्रों आगळ। एना पछी पांच माइनस करीने माइनस वन एटले प्लस वन, पांच प्लस वन नो स्क्वेर। हवे अहीं चार अने बे केटला थई जाय छ, स्क्वेर प्लस पांच ने एक छ, स्क्वेर अहियाँ छत्रीस प्लस अहियाँ पण छ नो वर्ग एटले छत्रीस। छत्रीस अने छत्रीस बन्ने नो सरवाळो करो केटला थाय वर्गमूळ में बोतेर। वर्गमूळ में बोतेर छे तो एने तमे आवी रीते लखी सको छत्रीस दू बोतेर एटले छत्रीस गुणिया बे। छत्रीस नु वर्गमूल निकलिए केटलू थाय छ, एटले बी डी बराबर सिक्स रूट टू आ किंमत मळे छे। तमारे शोधवानुं छे शुं समबाजु चतुष्कोण एबीसीडी नुं क्षेत्रफळ, तो समबाजु चतुष्कोण एबीसीडी नुं क्षेत्रफळ वन हाफ गुणिया बन्ने विकर्ण नो गुणाकार, तो विकर्ण क्या था एसी गुणिया बीडी। क्षेत्रफल सूत्र याद रहू जो मित्रों, नहीं तो दाखला में आगे शुरुआत नहीं थाय। संबाजु चतुष्कोण क्षेत्रफल बराबर वन हाफ गुणिया बन्ने विकर्ण नो गुणाकार, तो वन हाफ। एसी की किंमत केटली मळी आपणने, एसी फोर रूट टू अने बीडी की किंमत सिक्स रूट टू। અહીંયા છેદ ઉડી જાય, જો બે દૂ ચાર। હવે આપણે ગુણાકાર કરીએ તો છ અને બે બંનેનો ગુણાકાર કેટલો થાય, છ અને બે બંનેનો ગુણાકાર બાર, અને આ વર્ગમૂળમાં બે, વર્ગમૂળમાં બે બંનેનો ગુણાકાર કરો તો બે થઈ જાય, ખબર છે ને મિત્રો, વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં બે બંનેનો ગુણાકાર કરો તો બે થાય, બાર દૂ ચોવીસ। એટલે જે સંબાજુ ચતુષ્કોણ હતું એબીસીડી એનું ક્ષેત્રફળ ચોવીસ એકમ મળે છે, ખબર પડી ને મિત્રો, ચોરસ એકમ, ચોવીસ ચોરસ એકમ ક્ષેત્રફળ મળે તમને। તો સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે તમને ખબર પડવી જોઈએ કે વિકર્ણ એસી અને વિકર્ણ બીડી બંનેનું માપ આપણે શોધી કાઢ્યું, પછી જે સૂત્ર છે કે સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વન હાફ ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર, એમાં કિંમત મૂકી દેશો એટલે તમને જવાબ મળી જશે। તો મિત્રો સ્વાધ્યાય 7.2 પૂર્ણ થઈ ગયો, અહીંયા આગળના લેક્ચરમાં થિયરી અને સ્વાધ્યાય 7.3 નો અભ્યાસ કરીશું। અસ્તુ।